Hello students, welcome to our digital classroom at College of Computer Science and Information Technology. I am Bansi Aghera, Assistant Professor at College of Computer Science and Information Technology in Bioscience Department. I conducting your practical session. Before start your practical, today we will discuss about virtual lab visit. Generally, જ્યારે ફિઝિકલ એજ્યુકેશન સ્ટાર્ટ હોય છે ત્યારે આપણે ફર્સ્ટ પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ, કોઈ બી એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કરીએ એ પહેલાં લેબ વિઝિટ કરતા હોઈએ છીએ. બટ અત્યારે સિચ્યુએશન કંઈક એવી છે કે આપણે લેબ વિઝિટ પણ કઈ રીતે કરશું, ઓનલાઈન વર્ચ્યુઅલી લેબની વિઝિટ કરશું. તો સ્ટાર્ટ કરીએ વર્ચ્યુઅલ લેબ વિઝિટ. હવે લેબમાં આપણે કોઈ પણ લેબ હોય, માઇક્રોબાયોલોજી લેબ, બાયોટેકનોલોજી લેબ, લેબમાં એન્ટર થશું, એક્સપેરિમેન્ટ પરફોર્મ કરશું એ પહેલાં એમના અમુક કંઈક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હશે. તો એ પહેલાં આપણે જે કંઈ પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ જોઈએ કે લેબ છે એના કયા કયા, લેબમાં એન્ટર થાવ છો એ પહેલાં આપણે કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એને ફોલો કરવાના છે. તો સ્ટાર્ટ કરશું. ધેર આર સમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોર લેબ વેન એવર યુ કમ એટ કોલેજ ફોર ફિઝિકલ એજ્યુકેશન. હવે અત્યારે જે કંઈ પણ આપણે એજ્યુકેશન છે એ વર્ચ્યુઅલી છે, બરાબર, કે ઓનલાઈન ટીચિંગ થ્રુ તમે પ્રેક્ટિકલ સ્ટડી કરો છો. બટ જ્યારે પણ ફિઝિકલી એજ્યુકેશનમાં તમે આવો છો, કોલેજ કેમ્પસમાં આવો છો, લેબમાં એન્ટર થાવ છો, એ પહેલાં તમારે કંઈક આ ટાઈપના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ ફોલો કરવા પડશે. તો જોઈએ. ફર્સ્ટ, યુ ઓલ નીડ ટુ વીયર અ લેબ કોટ વિચ ઇઝ યુઝઅલી ઓફ વ્હાઇટ કલર વેન એવર યુ એન્ટર ધી લેબ. જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ લેબમાં એન્ટર થાવ છો એ પહેલાં તમારે શું જોશે, તો કે લેબ કોટ છે એ પહેરેલો હોવો જોશે. અને લેબ કોટ જનરલી વ્હાઇટ કલરનો હોય છે, બરાબર. અહીંયા તમે ઇમેજમાં ઓબ્ઝર્વ થાય જ છે કે કેવા ટાઈપનું છે લેબ કોટ હશે. અને આપણે એપ્રોન પણ વર્ડ યુઝ કરી શકીએ લેબ કોટને. હવે એની નીડ શું છે તો એ આપણે ખ્યાલ હોવો જોઈએ કે લેબ કોટ પહેરીએ છીએ બટ એનું શું ઇમ્પોર્ટન્સ શું છે, તો એ જોઈએ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ બીકોઝ યુ ઓલ વિલ બી ડીલિંગ વિથ માઇક્રોઓર્ગેનિઝમ્સ, કલર રિએજન્ટ્સ, ડાય, એસિડ્સ, કેમિકલ્સ, એન્ડ સો લેબ કોટ વિલ પ્રોટેક્ટ યુ એન્ડ યોર ક્લોથ ફ્રોમ ગેટિંગ ડેમેજ. આપણે કઈ લેબોરેટરીમાં વર્ક કરવાનું છે, તો કે માઇક્રોબાયોલોજી એઝ વેલ એઝ બાયોટેકનોલોજી લેબોરેટરીમાં. હવે એમાં આપણે કોઈ પણ એક્સપેરિમેન્ટ છે એમાં કોની જોડે ડીલ કરશું, તો કે માઇક્રોઓર્ગેનિઝમ્સ જોડે. ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સના માઇક્રોઓર્ગેનિઝમ્સ જોડે આપણે વર્ક કરવાનું છે, એમની જોડે ડીલ કરવાની છે. જોડે જોડે ઘણા એવા કેમિકલ રિએજન્ટ્સ યુઝ કરશું, ડાઈસ છે, એસિડ્સ છે, બેઝ છે, આવા ડિફરન્ટ ડિફરન્ટ ઘણા એવા કેમિકલ હશે કે જેના થ્રુ આપણે બોડીને ડેમેજ થઈ શકે, બરાબર, ઇન્ફેક્શન થઈ શકે માઇક્રોઓર્ગેનિઝમ થ્રુ. બટ લેબ કોટ જો આપણે પહેરેલો હશે તો આપણે એનાથી શું રહેશું, પ્રોટેક્ટ રહેશું. એટલા માટે જ્યારે પણ લેબમાં એન્ટર થઈએ છીએ એ પહેલાં આપણી પાસે ફર્સ્ટ રિક્વાયરમેન્ટ શું હોવી જોઈએ, તો કે લેબ કોટ, જેને આપણે બીજા વર્ડમાં શું કહી શકીએ, એપ્રોન. ધેન સેકન્ડ રૂલ્સ છે, વેન એવર યુ નીડ ટુ એન્ટર ઇન લેબ યુ ઓલ મસ્ટ વીયર લેબ સ્લીપર. જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ લેબમાં એન્ટર થઈએ છીએ કોઈ બી એક્સપેરિમેન્ટ અથવા તો પ્રેક્ટિકલ પરફોર્મ કરવા માટે, ત્યારે લેબ કોટ તો હોવો જ જોઈએ, જોડે જોડે લેબ સ્લીપર પણ આપણી પાસે હોવા જોઈએ. લેબ સ્લીપરનું શું ઇમ્પોર્ટન્સ છે, તો કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ પ્રિવેન્ટ કન્ટામિનેશન ઇન લેબ એન્ડ ઇટ ઓલ્સો પ્રોટેક્ટ યોર લેગ બીકોઝ યુ ઓલ આર ડીલિંગ વિથ ડેન્જરસ કેમિકલ, બ્રોકન ગ્લાસવેર એન્ડ માઇક્રોઓર્ગેનિઝમ્સ. હમણાં જ આપણે ફર્સ્ટ રૂલ્સમાં જોયું કે આપણે કોઈ પણ પ્રેક્ટિકલ અથવા તો એક્સપેરિમેન્ટ પરફોર્મ કરશું તો ઘણા ઘણા કેમિકલ હશે કે જેનો આપણે યુઝ કરવાના છીએ, ઘણા એવા માઇક્રોઓર્ગેનિઝમ હશે જેની જોડે આપણે વર્ક કરવાનું છે, અને જોડે જોડે ગ્લાસવેર પણ યુઝ કરવાના છીએ. બની શકે ઘણીવાર આપણાથી કોઈ ગ્લાસવેર છે એ બ્રેક થઈ છે, કોઈ કેમિકલ છે એ શું થશે, નીચે પડી જશે. તો એનાથી જો પ્રોટેક્શન આપણા લેગને મળે અથવા તો ગ્લાસવેર છે એ બ્રેક થઈ ગયેલું છે તો આપણે કંઈ વાગે નહીં, એના માટે પણ લેબ સ્લીપર. અને મેઇન ઇમ્પોર્ટન્ટ વર્ક છે લેબ સ્લીપરનું, પ્રિવેન્ટ કન્ટામિનેશન. આ વર્ડ્સ છે એ આપણા માટે નવો હશે તમારા બધા માટે, કે કન્ટામિનેશન એટલે શું. સિમ્પલી કન્ટામિનેશન એટલે અનવોન્ટેડ ઓર્ગેનિઝમ છે એને આપણે કન્ટામિનેશન કહી શકીએ. એટલે કઈ રીતે,
તો કે કોઈ પણ પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરવો છે, હવે હું માઇક્રો ફોર એક્ઝામ્પલ માઇક્રોબાયોલોજી લેબનું એક્ઝામ્પલ આપું છું કે માઇક્રોબાયોલોજી લેબમાં મારે કોઈ માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો કરાવવા છે. ગ્રો કરાવવા છે મીન્સ કે એને પ્રોડ્યુસ કરવા છે, બરાબર? કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ, હવે આપણે કેવી રીતે, હ્યુમન બિંગનું પોપ્યુલેશન કેટલું મોટું છે, ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના હ્યુમન બિંગ ડેઈલી લાઈફમાં આપણે જોઈએ છીએ, મીન્સ કે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના પીપલ્સ. તો સેમ માઇક્રો ઓર્ગેનિઝમનું, જે માઇક્રો ઓર્ગેનિઝમનું વર્લ્ડ છે એમાં પણ ઘણા ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના માઇક્રોબ્સ પ્રેઝન્ટ હોય છે. હવે એ માઇક્રોબ્સમાંથી પર્ટિક્યુલર મારે એક જ માઇક્રોબ્સને લેબમાં ગ્રો કરાવવા છે, એમના લેબમાં મારે પ્રોડ્યુસ કરવા છે. ફોર એક્ઝામ્પલ હું એક માઇક્રોબ્સનું એક્ઝામ્પલ આપું છું, ઇકોલાઈ, જેનું ફૂલ ફોર્મ છે ઇસ્ટેરેશિયા કોલાઈ, બરાબર? અને બીજા કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ છે સ્યુડોમોનાસ. હવે આ બંને ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ છે, એક છે ઇકોલાઈ અને બીજા છે સ્યુડોમોનાસ. હવે મારે લેબમાં ઇકોલાઈને પ્રોડ્યુસ કરવા છે, ઇકોલાઈને ગ્રો કરાવવા છે, બટ લેબમાં ગ્રો કરાવવા માટે, ઓર્ગેનિઝમને ગ્રો કરાવવા માટે આપણે એને શું પ્રોવાઈડ કરવું પડે? એને પ્રોડ્યુસ કરવા હોય તો આપણે શું પ્રોવાઈડ કરશું? તો કે ફર્સ્ટ થિંગ્સ છે એનું ન્યુટ્રિશન. એને કંઈક આપણે જમવાનું આપશું તો એ ઇઝીલી છે એના ઉપર એ ગ્રો થઈ જશે, પ્રોડ્યુસ થઈ જશે. તો એ જે કંઈ પણ ઓર્ગેનિઝમ માટે આપણે જે ન્યુટ્રિશન પ્રિપેર કરશું એને કહેશું મીડિયા, બરાબર? તો ડિફરન્ટ ડિફરન્ટ ઓર્ગેનિઝમ માટે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના મીડિયા યુઝ થતા હોય છે એમને ગ્રો કરાવવા માટે. જેવી રીતે આપણા બધા હ્યુમન બિંગ્સ છીએ, આપણે બધા ડિફરન્ટ ડિફરન્ટ પીપલ છીએ, એના માટે કેમ બધી ડિશ ડિફરન્ટ ડિફરન્ટ ડિશ છે એ ફેવરિટ હોય છે, સેમ બધા ઓર્ગેનિઝમનું પણ એવું જ કંઈક છે. ડિફરન્ટ ડિફરન્ટ ઓર્ગેનિઝમ છે એ ડિફરન્ટ ડિફરન્ટ ન્યુટ્રિશન છે એ લેશે અને ગ્રો થશે. હવે એવું પણ બની શકે કે કોઈ બે પીપલ છે એના માટે એક ફેવરિટ, એક સેમ ફેવરિટ ડિશ પણ હોઈ શકે. તો ઓર્ગેનિઝમમાં પણ એવું છે, કોઈ બે ઓર્ગેનિઝમ છે એના માટે સેમ એક ફેવરિટ ડિશ પણ હોઈ શકે. તો એ ટાઈમે આપણે ન્યુટ્રિશન તો બે ઓર્ગેનિઝમને સેમ જ આપશું, પણ આપણે કરવા છે કોઈ એકને જ ગ્રો. હવે સ્યુડોમોનાસ અને ઇકોલાઈ બંને એવા ઓર્ગેનિઝમ છે, ફોર એક્ઝામ્પલ, કે એમને હું ન્યુટ્રિશન એક જ પ્રોવાઈડ કરું છું અને મારે ખાલી ગ્રો કરાવવા છે ઇકોલાઈને જ, તો કેમ પોસિબલ બનશે? તો કે હા, તો બીજી થિંગ્સ આપણે જોવી પડશે કે એમને ગ્રો કરાવવા માટે કંઈ પર્ટિક્યુલર ટાઈમ પિરિયડ જોશે, પર્ટિક્યુલર ટેમ્પરેચર જોશે. ઇકોલાઈ છે ફોર એક્ઝામ્પલ 37 ગ્રો થાય છે, તો સ્યુડોમોનાસ છે એ 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે ગ્રો થાય છે. તો હું ન્યુટ્રિશન તો બેને સેમ જ આપું છું, પણ જો હું કન્ડિશન ટેમ્પરેચરની ચેન્જ કરી નાખું કે 37 આપી દઉં તો એમાં પર્ટિક્યુલર ઇકોલાઈ ગ્રો થઈ શકે, અને જો હું કન્ડિશન ટેમ્પરેચરની ચેન્જ કરી 25 આપી દઉં છું, ન્યુટ્રિશન તો બે માટે સેમ જ છે, તો એમાં કોણ ગ્રો થઈ શકે? સ્યુડોમોનાસ. બટ ક્યારેક બની શકે કે લેબમાં પણ કન્ટામિનેશન આવી શકે. કઈ રીતે કન્ટામિનેશન એટલે શું? તો કે જે ઓર્ગેનિઝમને તમારે ગ્રો કરાવવાના છે લેબમાં, જે ઓર્ગેનિઝમ જોડે તમારે એક્સપેરિમેન્ટ પરફોર્મ કરવાનો છે, એને આ પ્લેસ પર કોઈ બીજા જ ઓર્ગેનિઝમ ગ્રો થઈ જાય તો એ બીજા ઓર્ગેનિઝમને આપણી લેંગ્વેજમાં, માઇક્રોબાયોલોજીની લેંગ્વેજમાં શું કહેશું? કન્ટામિનેશન. અનવોન્ટેડ ઓર્ગેનિઝમ, જે ઓર્ગેનિઝમની આપણે રિક્વાયરમેન્ટ નથી તેમ છતાં એ ગ્રો થઈ જાય છે તો એને કહેશું કન્ટામિનેશન. તો લેબ સ્લીપરનું બીજું શું વર્ક છે? તો કે એ લેબમાં કન્ટામિનેશનને આવતા રોકશે. કઈ રીતે? હવે લેબ સ્લીપર એટલે કેવા સ્લીપર? તો કે નોર્મલી જે આપણે રૂટીનની લાઈફમાં સ્લીપર પહેરીએ છીએ એવા જ છે, બીજા કોઈ એમાં ચેન્જીસ નથી. બટ લેબ સ્લીપર છે એટલે કે આપણે એ સ્લીપરને ઓનલી લેબ માટે જ યુઝ કરશું. જ્યારે આપણે લેબમાં એન્ટર થશું ત્યારે જ એ સ્લીપરનો યુઝ કરશું, એટલા માટે એને કહેશું લેબ સ્લીપર, બરાબર? એક તો એક સ્લીપરનું શું વર્ક છે આપણે બધાને ખ્યાલ છે, કોઈ ગ્લાસવેર છે, કેમિકલ છે જેના થ્રુ આપણે ડેમેજ થતું એ અટકાવી શકશે. સેકન્ડ છે એ કન્ટામિનેશન નહીં લાવે લેબમાં. હવે જો ફોર એક્ઝામ્પલ આપણે લેબ સ્લીપર નથી પહેરતા અને કોઈ બહારથી જ તમે જે રૂટીનલી સ્લીપર પહેરો છો એ જ સ્લીપર તમે બહાર પણ બધે પહેરો છો અને અંદર લેબમાં પણ એ જ સ્લીપર પહેરીને આવો છો, તો શું થશે? તો કે બહાર જે એન્વાયરમેન્ટમાં માઇક્રો ઓર્ગેનિઝમ બધા હશે એ બધા જ ઓર્ગેનિઝમ કેમાં હશે? તમારા સ્લીપરમાં. અને પાછા એ જ સ્લીપર છે તમે ક્યાં પહેરીને આવો છો? લેબમાં. એટલે આપણે જે એક્સપેરિમેન્ટ પરફોર્મ કરવાનો છે, જે માઇક્રો ઓર્ગેનિઝમ જોડે વર્ક કરવાનું છે, એના સિવાયના એન્વાયરમેન્ટમાંથી પણ આપણે માઇક્રો ઓર્ગેનિઝમ શું કરશું? જોડે લઈ આવશું. જેને લીધે આપણે લેબમાં કોઈ પણ એક્સપેરિમેન્ટ કરતા હશું તો એમાં કન્ટામિનેશન આવવાના ચાન્સીસ છે એ કેવા થઈ જશે? વધી જશે. અને કન્ટામિનેશન એટલે શું? આઈડિયા આવે છે બધાને શું થશે? કન્ટામિનેશન મીન્સ
અનવોન્ટેડ ઓર્ગેનિઝમ ગ્રો થઈ જશે, જે આપણે નથી જોતા એક્સપેરિમેન્ટમાં એવા ઓર્ગેનિઝમ છે એ પ્રોડ્યુસ થઈ જાય, એને કહેશું કન્ટામિનેશન. હવે એક જ સ્લીપરનો હું યુઝ બધી જગ્યાએ કરતી હશું તો માઇક્રો ઓર્ગેનિઝમ તો બધે હોવાના જ છે પ્રેઝન્ટ, બરાબર? તો એ બધા માઇક્રો ઓર્ગેનિઝમ, એન્વાયરમેન્ટના માઇક્રો ઓર્ગેનિઝમ પણ લેબમાં આવી જશે, અને લેબમાં આપણે જે પ્રોડ્યુસ કરવાના છે એની જગ્યાએ બની શકે કે જે લેબ સ્લીપરમાં આપણા માઇક્રો ઓર્ગેનિઝમ આપણે લાવ્યા છીએ લેબમાં, એના થ્રુ કન્ટામિનેશન આવી શકે. કન્ટામિનેશનને પ્રિવેન્ટ કરવા માટે પણ આપણે શું કરશું, લેબ સ્લીપર પહેરશું, જે લેબ સ્લીપર તમારે લેબમાં જ પહેરવાના રહેશે, બરાબર? લેબ કમ્પ્લીટ થશે તો એ લેબ સ્લીપર છે તમારે બહાર પહેરવાના હશે નહીં. ધેન થર્ડ રૂલ્સ છે, યુ ઓલ આર ડીલિંગ વિથ માઇક્રો ઓર્ગેનિઝમ્સ એન્ડ કેમિકલ્સ લાઇક એસિડ એન્ડ બેઝિસ, સો યુ ઓલ શુડ કટ ઓફ યોર નેલ્સ એન્ડ રિમૂવ નેલ પેન્ટ્સ ફોર સેફ્ટી મેઝર્સ. જનરલી આમાં અમુક રૂલ્સ એવા છે કે સ્પેશિયલી ગર્લ્સને લાગુ પડે છે કે નેલ પેન્ટ્સ છે બોઇઝ છે એ પ્રિફર ન કરતા હોય એટલા, બરાબર? તો કોઈ પણ આપણે કેમિકલ લેબોરેટરીમાં કોઈ પણ કેમિકલ જોડે વર્ક કરવાનું હોય ત્યારે નેલ પેન્ટ છે એ હોવા જોઈએ નહીં, એ રિમૂવ કરી દેવાનું છે. શું કામે? તો કે આપણને ખ્યાલ નથી એ કેમિકલ કયા ટાઈપનું છે, આપણે એની જોડે વર્ક કરતા હોઈએ છીએ તો બની શકે કે કંઈક નેલ પેન્ટ જોડે એ કેમિકલનું રિએક્શન આવી અને કંઈક અલગ ટાઈપનું જ પ્રોડક્ટ પ્રોડ્યુસ થાય, કંઈક રિએક્શન બને. તો એના માટે આપણે નેલ પેન્ટ છે એને રિમૂવ કરવાના છે ફર્સ્ટ, એન્ડ ધેન નેલ્સ છે કટ રાખવાના છે. શું કામે નેલ કટ રહેવા જોઈએ? તો કે જો લોંગ નેલ હશે તો કોઈ પણ એવા કેમિકલ્સ છે, માઇક્રો ઓર્ગેનિઝમ છે એ આપણા નેલમાં છે એ છે ફસાઈ જશે અને શું કરશે, ઇન્ફેક્શન કરી શકે. તો ઇન્ફેક્શન ન થાય, કોઈ આપણે કોઈ પણ ટાઈપનું ડિઝીઝ એટલે કે કોઈ પણ ટાઈપનું રોગ ન થાય એના માટે આપણે થોડીક શું રાખવી પડશે, સેફ્ટી રાખવા માટે એ નેલ્સ કટ હોવા જોઈએ અને નેલ પેન્ટ છે એ કેવી હોવી જોઈએ, રિમૂવ કરેલી હોવી જોઈએ જ્યારે આપણે લેબમાં એન્ટર થાય છીએ એ પહેલાં. નેક્સ્ટ, ઇન લેબ યુ ઓલ વિલ ઓલ્સો ડીલ વિથ ફ્લેમ ઓફ બર્નર, સો ધેર આર મેની ચેન્જીસ chances of burning your open hair as well as flicks, so it is compulsory to tie up your hair into bun or knot. શું કહેવા માંગે છે કે આપણે માઇક્રોબાયોલોજી અને બાયોટેકનોલોજી લેબોરેટરીમાં બર્નરનો પણ યુઝ કરશું. અહીંયા તમને ઇમેજમાં આપેલું છે, બરાબર? આ બર્નર છે જેને બેન્સન બર્નર વર્ડ પણ યુઝ કરી શકીએ. એ બર્નરનો યુઝ કરશું એટલે ઓબ્વિયસલી એમાં ફ્લેમ પણ જનરેટ થવાની છે, બરાબર? એ ફ્લેમ જોડે આપણે જ્યારે વર્ક કરતા હોઈએ ત્યારે આપણા હેર છે એ ટોટલી પેક હોવા જોઈએ, ફ્લિક્સ છે તો એને પણ પિનઅપ કરી આવવાનું રહેશે, બરાબર? જો હેર પેક નહીં હોય તો બની શકે કે ચાન્સ કે ફ્લેમ છે એ ત્યાં લાગી જાય અને હેર છે એ બર્ન થવાના ચાન્સ પણ રહેશે. તો એના માટે આપણે શું કરવું પડશે, હેરને ટોટલી પેક કરવા પડશે, કોઈ પણ બન છે અથવા તો પિનઅપ કરવા પડશે, કોઈ બી ફ્લિક્સ છે કે ગમે એ રીતે. ધેન વેન યુ આર ડીલિંગ રિએજન્ટ્સ યુ ઓલ શુડ વિયર હેન્ડ ગ્લોવ્સ ટુ અવોઇડ કલરિંગ યોર હેન્ડ્સ. હવે જ્યારે પણ આપણે એક્સપેરિમેન્ટ પરફોર્મ કરશું ફિઝિકલ એજ્યુકેશનમાં જ્યારે આવશું ત્યારે, તો એ ટાઈમે ઘણા એવા રિએજન્ટ જોડે આપણે ડીલ કરવાની થશે, ઘણા એવા કેમિકલ રિએજન્ટ જોડે આપણે વર્ક કરવાનું થશે. કઈ રીતે? તો કે આપણે માઇક્રોબાયોલોજી લેબોરેટરીનું એક્ઝામ્પલ લઈએ તો આપણે જ્યારે માઇક્રોબ્સને ઓબ્ઝર્વ કરવા છે માઇક્રોસ્કોપમાં, આપણે બધાને ખ્યાલ છે માઇક્રોબ્સ છે આપણે નેક્ડ આઈઝ થ્રુ ઓબ્ઝર્વ કરી શકતા નથી, બાકી એન્વાયરમેન્ટમાં તો બધા માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે જ, બટ આપણે કેમ ઓબ્ઝર્વ નથી થતા? તો કે એની સાઇઝ છે એટલી સ્મોલ છે કે એને આપણે ઓબ્ઝર્વ કરવા માટે માઇક્રોસ્કોપની રિક્વાયરમેન્ટ હોય છે, બરાબર? અને એક તો એ માઇક્રોસ્કોપમાં પણ એ ઇઝીલી ઓબ્ઝર્વ નહીં થાય, એ પહેલાં આપણે એને કલર પ્રોવાઈડ કરવો પડશે. શું કામે? તો કે માઇક્રો ઓર્ગેનિઝમ પાસે કોઈ પણ ટાઈપનો કલર છે નહીં, એ કલરલેસ છે. તો એને ઓબ્ઝર્વ કરવા માટે આપણે શું કરવું પડશે? તો કે કલર પ્રોવાઈડ કરવો પડશે. અને એ કલરને શું કહી શકાય? તો કે સ્ટેઇન. માઇક્રો ઓર્ગેનિઝમને આપણે કલર પ્રોવાઈડ કરશું અને પછી માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરશું, એ જે મેથડ છે એ મેથડને કહેશું સ્ટેઇનિંગ. સ્ટેઇન પ્રોવાઈડ કરશું
અને માઇક્રો ઓર્ગેનિઝમને ઓબ્ઝર્વ કરશું એ મેથડને શું કહેશું? સ્ટેઇનિંગ. તો આ જે સ્ટેઇનિંગની મેથડ છે એમાં ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના સ્ટેઇન યુઝ કરશું, જેને આપણે કહેશું કલર રિએજન્ટ્સ. તો આ જે મેથડ પ્રોસિજર છે ફોલો કરશું, એક્સપેરિમેન્ટ પરફોર્મ કરશું સ્ટેઇનિંગની, એ ટાઈમે આપણા હેન્ડ્સ છે એ કલર રિએજન્ટવાળા ન થઈ જાય એટલા માટે આપણે શું પહેરવું પડશે? હેન્ડ ગ્લોવ્સ. શું કામે? તો કે એમાંથી અમુક એવા કલર રિએજન્ટ હશે કે જે આપણા બોડી માટે કેવા હશે? ડેન્જરસ હશે, કાર્સિનોજેનિક હશે. કાર્સિનોજેનિક મીન્સ કે જે કેન્સર કોઝ કરી શકતા હોય એવા. આપને ખ્યાલ નથી કયા કેમિકલ છે એ કેવા ટાઈપના હશે. એટલા માટે કલર છે આપણા હેન્ડ પર ન લાગે એટલા માટે શું કરશું? હેન્ડ ગ્લોવ્સ પહેરીને વર્ક કરશું. ધેન 6 રૂલ્સ છે. યુ મસ્ટ ઓલ્સો બ્રિંગ એન્ડ વીયર ફેસ માસ્ક ટુ પ્રિવેન્ટ કન્ટામિનેશન ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. એક તો હેન્ડ ગ્લોવ્સ પહેરશું, સેકન્ડ માસ્ક. ફેસ માસ્કની શું નીડ છે? તો હમણાં જ આપણે વાત કરેલી હતી લેબ સ્લીપરમાં કે કન્ટામિનેશન છે લેબમાં ન આવે એટલા માટે આપણે લેબમાં લેબના સ્લીપર પહેરશું. તો સેમ આપણા બોડીમાં પણ ઘણા બધા માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હોય છે. જ્યારે આપણે વર્ક કરતાં કરતાં જો કંઈ પણ બોલીએ તો આપણા જે કંઈ પણ માઉથમાં જે ફ્લોરા છે, ફ્લોરા એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ, આપણા માઉથના જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ ક્યાં આવી જશે? આપણા એક્સપેરિમેન્ટમાં. તો એ એક્સપેરિમેન્ટમાં આવી જશે તો એ આપણા માઉથ ફ્લોરા છે જેને આપણે ગ્રો નથી કરાવવાના, જેની આપણે જરૂર નથી, તો એ પણ એક આપણા માટે શું થશે? કન્ટામિનેશન થશે, બરાબર. તો એટલા માટે આપણા માઉથના ફ્લોરાનું કન્ટામિનેશન ન આવે એ માટે આપણે કોઈ પણ એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કરશું એ પહેલાં ફેસ માસ્ક પણ પહેરીને રાખશું. નેક્સ્ટ, યુ હેવ ટુ બ્રિંગ મેચ બોક્સ ઇન ઓર્ડર ટુ લાઇટ અપ ધી બર્નર. જ્યારે આપણે ફિઝિકલ એજ્યુકેશન સ્ટાર્ટ કરશું એ ટાઈમે તમારે મેચ બોક્સ છે એ પણ જોડે રાખવાનું થશે. મેચ બોક્સ યા તો લાઇટર. શું કામે? આની નીડ શું છે? તો કે આપણે હમણાં જ કીધું કે જ્યારે આ કોઈ પણ વર્ક એક્સપેરિમેન્ટ એવું હશે કે જેમાં આપણે બર્નરની રિક્વાયરમેન્ટ હશે તો બર્નરને ફ્લેમ આપવા માટે આપણે મેચ બોક્સ અથવા તો લાઇટરની રિક્વાયરમેન્ટ રહેશે. નેક્સ્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટ ફોર માઇક્રોબાયોલોજી પ્રેક્ટિકલ ઇઝ વાયર લૂપ. યુ ઓલ મસ્ટ હેવ ઇટ ઓલવેઝ. માઇક્રોબાયોલોજીની લેબમાં જ્યારે આપણે ફર્સ્ટ એન્ટર થાય ને તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ્સ છે વાયર લૂપ. કયું ઓબ્જેક્ટ છે? વાયર લૂપ. આ વર્ડ આઈ થિંક તમારા બધા માટે છે ન્યૂ હશે. વાયર લૂપ તમને ઓલરેડી અહીંયા ઇમેજમાં ફોર્મમાં આપેલું છે. અહીંયા ઇમેજમાં જે કંઈ પણ ઓબ્ઝર્વ થાય છે ઘણા બધા વાયર લૂપ છે પ્રેઝન્ટ છે. એ વાયર લૂપની હેલ્પથી આપણે કોઈ પણ સેમ્પલમાંથી માઇક્રો ઓર્ગેનિઝમને સ્ટ્રીક કરી શકીએ, સ્પ્રેડ કરી શકીએ, અથવા તો માઇક્રો ઓર્ગેનિઝમને સેમ્પલમાં એઝ અ સેમ્પલમાંથી માઇક્રો ઓર્ગેનિઝમને લેવા માટે આપણે વાયર લૂપનો યુઝ કરશું. આપને ખ્યાલ છે કે કોઈ પણ પ્રેક્ટિકલ તમને આપે તો મારા માઇક્રો ઓર્ગેનિઝમ ખાલી ઓબ્ઝર્વ કરવાના છે, બરાબર. તો માઇક્રો ઓર્ગેનિઝમ ઓબ્ઝર્વ કઈ રીતે કરશું? ડાયરેક્ટલી આપણે એરમાંથી સેમ્પલ કઈ રીતે લેશું? તો કે આપને ખ્યાલ છે કે માઇક્રો ઓર્ગેનિઝમ એવરીવેર પ્રેઝન્ટ છે, બધે જ માઇક્રો ઓર્ગેનિઝમ હશે જ. તો તમારે જો વોટરમાંથી માઇક્રો ઓર્ગેનિઝમ જોવા છે, સોઇલમાંથી એટલે કે માટીમાંથી માઇક્રો ઓર્ગેનિઝમ જોવા છે, તો એમાં તમારે જે કંઈ પણ સેમ્પલ લેવું છે વોટરનું છે, સોઇલનું છે, તો એ સેમ્પલ છે આપણે કેની હેલ્પથી લેશું? તો કે વાયર લૂપની હેલ્પથી, બરાબર. તમારે સ્ટેઇનિંગ કરવું છે, માઇક્રો ઓર્ગેનિઝમને જોવા છે, એમને કલર કરવો છે, બરાબર. પછી આપણે ઓબ્ઝર્વ કરશું. તો એ સ્ટેઇનિંગ કરવા માટે પહેલાં તો કોઈ ઓર્ગેનિઝમનું સેમ્પલ જોશે. તો એ સેમ્પલને લેવા માટે શું યુઝ થશે? તો કે વાયર લૂપ. અને આ વાયર લૂપ છે એમાં પર્ટિક્યુલર વાયર હોય છે અને લૂપ આ બંને હોય છે. એ વાયર છે એ નિક્રોમ મેટલનું બનેલું હોય છે. નિકલ પ્લસ કોપર આ બંને મેટલનું મિક્સઅપ કરી અને લૂપ બનાવેલું હોય છે. અને એ લૂપ એનું જ શું કામ બનાવેલું હોય છે? ગોલ્ડનું, પ્લેટિનમનું શું કામ નહીં? તો કે એ જે કંઈ પણ મેટલ છે એ આમ ચીપ પણ છે, ઇઝીલી અવેલેબલ પણ છે, નિકલ પ્લસ ક્રોમિયમ. અને જોડે જોડે આપણે વાયર લૂપનો યુઝ કરશું એ પહેલાં એને ફ્લેમ આપશું, એને બર્ન કરશું. શું કામે?
તો કે વાયર લૂપમાં બીજા કોઈ ઓર્ગેનિઝમ જો પ્રેઝન્ટ હોય અને એને હું બર્ન કરીશ તો એ ઓર્ગેનિઝમ શું થઈ જશે, રિમૂવ થઈ જશે. પછી મારે જે કોઈ સેમ્પલના ઓર્ગેનિઝમ જોઈએ છે એ ઓર્ગેનિઝમ હું લઈશ અને પાછું સેમ પ્રોસિજર જ્યારે વાયર લૂપને આપણે પેક કરશું, મૂકશું, ત્યારે પણ એ જ પ્રોસિજર ફોલો કરશું. શું કામે? તો કે આપણે જે સેમ્પલના ઓર્ગેનિઝમ લીધા છે અને બીજી વાર બીજા એક્સપેરિમેન્ટમાં મારે કોઈ બીજું સેમ્પલ યુઝ કરવું છે તો પેલા સેમ્પલના ઓર્ગેનિઝમ છે એ બીજા સેમ્પલમાં ન આવે, એનું કન્ટામિનેશન ન આવે. એટલા માટે જ્યારે હું વાયર લૂપને મૂકીશ ત્યારે પણ પાછું એને બર્નરથી ફ્લેમ કરીશ. બર્નરથી ફ્લેમ એટલા માટે જ કે વાયર લૂપના કોઈ પણ ટાઈપના બીજા માઇક્રો ઓર્ગેનિઝમ હોય તો એ શું થઈ જાય, કિલ થઈ જાય. એને કોઈ કન્ટામિનેશન છે આપણા એક્સપેરિમેન્ટમાં ન આવે એટલા માટે જ્યારે પણ વાયર લૂપનો યુઝ કરશું એ પહેલાં એને ફ્લેમ કરશું, એને બર્ન કરશું. અને પ્લેટ આ નિક્રોમ મેટલ યુઝ એટલે જ થાય છે કે વાયર લૂપ ઇઝીલી સ્પીડમાં બર્ન થઈ જશે અને પાછું કૂલ થઈ જશે, એટલા માટે આપણે એ મેટલનો યુઝ કરીએ છીએ વાયર લૂપના લૂપમાં. શું કામે? તો કે આપણે થોડી થોડી વારે વાયર લૂપને જો બર્ન કરવાની નીડ હોય, રિક્વાયરમેન્ટ હોય, તો એ કૂલ ન થાય ત્યાં સુધી આપણે કોઈ સેમ્પલ છે એ લઈ શકીએ નહીં, તો આપણો ટાઈમ છે એ ઘણો વેસ્ટ થાય. એટલે સ્પીડમાં વાયર લૂપ છે બંધ થઈ જાય અને સ્પીડમાં જ એ કુલ ડાઉન થઈ જાય, એટલા માટે એનું જે વાયર લૂપનું જે લૂપ છે એ નિક્રોમનું બનેલું હોય છે. કેમ કે એ મેટલ એવી છે કે સ્પીડમાં છે એ બંધ થઈ શકે છે અને સ્પીડમાં જે શું થઈ જાય છે, કુલ ડાઉન થઈ જાય છે. ધેન સ્મોલ થિંગ્સ લાઈક ગ્લાસ લાઇટ્સ, કવર સ્લીપ્સ એન્ડ ગ્લાસ માર્કર શુડ બી ધેર વિથ યુ. જ્યારે આપણે લેબમાં આવીએ છીએ તો તમારી પાસે કઈ કઈ રિક્વાયરમેન્ટ્સ હોવી જોઈએ? તો ફર્સ્ટ આપણે આગળ જ વાત કરેલી હતી કે લેબ કોટ હોવો જોઈએ, લેબ સ્લીપર હોવા જોઈએ. લેબ કોટને આપણે એપ્રોન પણ વર્ડ યુઝ કરી શકશું. માસ્ક હોવું જોઈએ, ગ્લોવ્સ હોવા જોઈએ, મેચ બોક્સ અથવા તો લાઇટર કોઈ પણ તમે યુઝ કરી શકો બર્નરને ફ્લેમિંગ આપવા માટે. ધેન સ્મોલ થિંગ્સમાં કઈ કઈ થિંગ્સ એવી છે કે જે તમારી પાસે તમે જ્યારે લેબમાં આવો છો ત્યારે હોવી જોઈએ? તો કે ગ્લાસ સ્લાઇડ, કવર સ્લીપ એન્ડ ગ્લાસ માર્કર. અહીંયા ઇમેજમાં આપેલું જ છે. ગ્લાસ સ્લાઇડ કેને કહેશું? તો કે આ જે ઇમેજ છે એ ગ્લાસ સ્લાઇડની છે. આ સ્લાઇડનું વર્ક શું છે? તો કે આના ઉપર આપણે માઇક્રો ઓર્ગેનિઝમને ઓબ્ઝર્વ કરવાના રહેશે. જે કંઈ પણ સ્ટેનિંગ પરફોર્મ કરશું, સ્ટેનિંગ એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમને જે કંઈ પણ કલર પ્રોવાઈડ કરશું અને માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરશું એ આપણે આ ગ્લાસ સ્લાઇડનો યુઝ કરી અને એક્સપેરિમેન્ટ પરફોર્મ કરશું. હવે ગ્લાસ સ્લાઇડનો આપણે યુઝ કરીએ છીએ તો એમાં કંઈક માર્કિંગ કરવું પડશે, તો એના માટે આપણે શું જોશે? ગ્લાસ માર્કર. બરાબર, ગ્લાસ માર્કર છે, તમે કોઈ પણ કલરની યુઝ કરી શકો, બ્લુ, બ્લેક, રેડ. બરાબર, બટ એનો મેઇન પર્પઝ શું છે? તો કે ગ્લાસ, કોઈ બી ગ્લાસવેર છે એમાં માર્કિંગ કરવા માટે. ધેન કવર સ્લીપ. કવર સ્લીપ છે એ જનરલી બે ટાઈપ્સની હોય છે, સ્ક્વેર પણ હોય છે અને રાઉન્ડ પણ હોય છે. અમુક પ્રેક્ટિકલ્સ માઇક્રો ઓર્ગેનિઝમના એવા છે કે જેમાં ગ્લાસ સ્લાઇડ પર આ કવર સ્લીપ મૂકી અને પછી છે આપણે કોઈ માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરવાનું રહેશે. તો આટલી રિક્વાયરમેન્ટ્સ છે. તમે જ્યારે પણ લેબમાં આવો છો એ પહેલાં શું હોવી જોઈએ? તમારી જોડી હોવી જોઈએ. અને અત્યારની સિચ્યુએશન વાઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ફોર સેનિટાઇઝિંગ યોર હેન્ડ્સ, યુ ઓલ શુડ બ્રિંગ સેનિટાઇઝર એન્ડ નેપકિન્સ. આમ તો આપણે માઇક્રોબાયોલોજીના સ્ટુડન્ટ છીએ, તો માઇક્રોબ્સ જોડે જ્યારે કોઈ પણ ડીલ કરતા હોય, કોઈ પણ એક્સપેરિમેન્ટ કમ્પ્લીટ થઈ જાય છે, લેબની તમે બહાર જાઓ છો, તો તમે માઇક્રોસ જોડે જો વર્ક કરેલું છે તો એ વર્ક કમ્પ્લીટ થયા પછી ડાયરેક્ટલી આપણે શું કરવું પડે? હેન્ડ સેનિટાઇઝ કરવા પડે. શું કામે? તો કે આપણને ખ્યાલ નથી, આપણે જે માઇક્રોબ જોડે વર્ક કરેલું છે એ માઇક્રોબ છે એ આપણા માટે હાર્મફુલ છે કે બેનિફિશિયલ છે. હાર્મફુલ છે એટલે કે આપણા માટે ખરાબ છે કે પછી સારા છે એ આપણને ખ્યાલ નથી. બરાબર, અમુક ઓર્ગેનિઝમ એવા પણ હોઈ શકે જે આપણા માટે બેનિફિશિયલ હશે, જ્યારે અમુક ઓર્ગેનિઝમ છે એ આપણા માટે કેવા હશે? પેથોજેનિક હશે. પેથોજેનિક એટલે એવા ઓર્ગેનિઝમ કે જે આપને ડિઝીઝ કરી શકે. ડિઝીઝ કરી શકે એટલે કે જે આપને રોગ કરી શકે એવા ઓર્ગેનિઝમને કહેવાય પેથોજેનિક ઓર્ગેનિઝમ. બરાબર, તો આપણે જે લેબમાં વર્ક કરીએ છીએ એ ઓર્ગેનિઝમ કેવા છે એ તમને આઈડિયા હશે નહીં.
તો એના માટે કોઈ પણ વર્ક કમ્પ્લીટ થાય એ પછી આપણે શું કરવું પડશે, હેન્ડ સેનિટાઈઝ. તો એના માટે તમારી જોડે સેનિટાઈઝર પણ હોવું જોઈએ અને નેપકિન્સ. શું કામે? તો કે સેનિટાઈઝિંગ યોર હેન્ડ. તો જ્યારે પણ લેબમાં એન્ટર થાય છીએ એ પહેલાં આપણી પાસે કઈ કઈ રિક્વાયરમેન્ટ્સ હોવી જોઈએ, અને એન્ટર થતાં પહેલાં કેર ટાઈપના લેબના રૂલ્સ છે, શું કામે એ રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરવા જોઈએ, એનું ઇમ્પોર્ટન્સ શું છે, એ આઈ થિંક આ સેશન પછી તમને બધાને આઈડિયા આવી જ ગયેલો હશે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરશું કે લેબમાં કઈ કઈ લેબ વિઝિટ કરશું, તો લેબમાં કયા કયા ઓબ્જેક્ટ્સની આપણે રિક્વાયરમેન્ટ્સ છે, કયા ઓબ્જેક્ટ છે આપણે એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કરશું એ પહેલાં એની નીડ છે એ જોશું નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ ફોર લિસનિંગ મી.